દક્ષિણના દરિયા કાંઠેથી ચરસ મળી આવ્યાનો મામલો સુરતના હજીરા દરિયા કાંઠેથી મળી આવ્યું છે બિનવારસી ચરસ મળી આવેલું ચરસ અફઘાની ચરસ હોવાનો ખુલાસો થયો છે એક પોઈન્ટ સત્યાસી કરોડની કિંમતનું કુલ ત્રણ હજાર સાતસો ચોપન કિલોગ્રામ અફઘાની ચરસ મળ્યું એસઓજીએ ચરસ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો ભૂતકાળમાં પણ અનેકવાર દરિયા કિનારે ચરસ મળી આવેલું છે દરિયા બાંધી ડ્રગ્સ ઘુસાવવાના માફિયાઓ દ્વારા પ્રયાસ થતા હોય છે અહીંયા સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર ને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચ ગ્રુમ ગ્રુપ અને જે દરિયા કાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે અલડે નહીં તેવા ખાસ પેકિંગમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ છે એ પહોંચાડાઈ રહ્યું છે હાલ આ રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની સંડોવણી અંગે તપાસ ફિશરમેન ગ્રુપ માછીમારોની સતર્કતાને પગલે ડ્રગ્સ ઝડપાયું તો ભૂતકાળમાં પણ અનેક વખત દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે બીજી તરફ ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની સંજોગણી અંગે તપાસ રહી છે એક તરફ સુરતમાં કે જ્યાં દક્ષિણ દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું તો બીજી તરફ ડ્રગ્સ ફળવાનો પણ સિલસિલો હજુ પણ યથાવત છે ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક કાદો ક્લૂ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે તો અફઘાની ચરસ છે મળી આવ્યું તેવા ખુલાસાઓ અત્યારે સામે આવી રહ્યા છે ભૂતકાળમાં પણ અનેક વખત ચરસ જે ઝડપાયું છે તો બીજી તરફ ડ્રગ્સ જે ઝડપાવાનો સિલસિલો છે એ પણ યથાવત છે પલળે નહીં તેમાં ખાસ પેકિંગમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ જે પહોંચાડાઈ રહ્યું હતું